बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळन स्वामी हरिस्मृति ग्रंथनी प्रथम चिंतामणि एनी पहली दस कड़ियोनी अंदर भगवान श्रीहरिनी मूर्तिनु वर्णन करता स्वामीए जेवा महाराज ने जोया छे जेवा महाराज ने निरख्या छे एवं स्वामी आपने मूर्तिनो रस पीवड़ावा माटेनो एक सुंदर प्रयास करी रहा छे। महाराजना चरणना सोळ चिन्होनी वात आवी અને મહારાજના નખમણી છે નખની જે શ્રેણી છે નખની જે લાઈન છે અંગૂઠાને આંગળીઓના જે નખ છે એ જાણે મણીની લાઈન થઈ હોય મણીની આખી એક સાંકળ બનેલી હોય એવા તેજસ્વી એ નખ ઉપડતા રૂડા રમ્ય લાગે છે। સ્વામીએ ત્યાં સુધી આપણને મૂર્તિનું રસપાન કરાવ્યું હતું। આગળ આવે સ્વામી લખે છે અંગૂઠા આંગળીઓ બહુ સારી નાથ નિરખ્યા છે જોઈ અંતર લિયો ઉતારી નાથ નિરખ્યા છે આંગળી અંગૂઠા ઉપર નાથ નિરખ્યા છે શોભે જીના રોમ સુંદર નાથ નિરખ્યા છે ફના તના લાંક જોઈ નાથ નિરખ્યા છે શોભે ગુંટે ગણો દોઈ નાથ નિરખ્યા છે ગોળ રંગ ચોળ બે પેની નાથ નિરખ્યા છે શું હું કહું શોભા તેની નાથ નિરખ્યા છે। નિષ્કુળન સ્વામી કહે છે અંગૂઠા અને આંગળીઓ બહુ સારી નાથ નિરખ્યા છે। ગઈકાલે આપણે જે સોળ ચિહ્નોનું ધ્યાન વિશે એક મહિમા સાંભળ્યો હતો એમ જ મહારાજના અંગો અંગની અંદર સ્વામી અહીંયા આગળ કેટલાક મુખ્ય મુખ્ય અંગોને ચિંતામણીમાં લીધા છે। ક્યાંક એ અંગમાંનું ચિહ્ન અને તિલ પણ સ્વામીએ વર્ણનની અંદર લીધું છે પણ આ મોટા મોટા સંતોએ એવું કહી શકાય કે બીજું બધું જ રચ્યું છે પણ આ જે મૂર્તિનું રસ જે રચ્યો છે જે નિરૂપ્યો છે જે પીવડાવ્યો છે જે મૂળ છે જેને પકડવાનો છે જ્યાં સુધી આપણે પહોંચવાનું છે એ બહુ ગજબનું કર્યું છે। કદાચ
પરોક્ષના પણ કવિઓ થયા હશે, પરોક્ષની અંદર એવા પ્રેમી ભક્તો થયા હશે, પણ ભગવાનની મૂર્તિને વિશે આટલા નિમગ્ન થયેલા હોય, ભગવાનના સ્વરૂપમાં આટલા નિમગ્ન થયા હોય કે જેને ભગવાનના રોમે રોમનું જ્ઞાન હોય, ભગવાનને કઈ જગ્યાએ કયો તિલ છે અને કયું ચિહ્ન છે એનું જેને જ્ઞાન હોય, કલ્પના કરીએ એને ભગવાનના દર્શન કેવા કર્યા હશે, કઈ જગ્યાએ ભગવાનને કેવો તિલ છે, મોટો છે કે નાનો છે, કેવું ચિહ્ન છે, કેવો રોમ છે, એક રોમ લાંબો હોય તો એની પણ સંતોએ નોંધ રાખી છે. કે ભગવાન જ્યારે ભ્રકુટી ચડાવે ત્યારે કેટલી રેખાઓ પડે છે આની પણ સંતોએ નોંધ રાખી છે. અને ભગવાનના સ્વરૂપને વિશે કેટલો દિવ્ય ભાવ હોય, કેટલો અલૌકિક ભાવ હોય, ત્યારે જ આ વસ્તુ શક્ય બને, ત્યારે જ આ વસ્તુ શક્ય બને. આપણે પણ જે વ્યક્તિની વચ્ચે રહેતા હોય ને એની અંદર માનો કે રોજ રહેવાનું થતું હોય ને, રોજ જોવાનું થતું હોય ને, તો એ આપણને કાંઈ યાદ ના હોય કે શું છે, ક્યારે યાદ રહે છે, જેમાં આપણું ખેંચાણ હોય એ આપણને યાદ રહે, બાકી બીજા કોઈનું કાંઈ યાદ ન રહે. આ સંતોને મહારાજનું જ ખેંચાણ હતું એટલે એને આ બધું યાદ છે. ગઈકાલે જે ડાબા પગમાં આપણે ઉર્ધ્વરેખા આદિક જે ચિહ્નોનું દર્શન કર્યા, એ ચિહ્નોનું જે આપણે સુખ લીધું, એ ડાબી ઉર્ધ્વરેખાની ડાબી કોરે બે શ્યામ ચિહ્ન છે મહારાજના ચરણની અંદર. આજે સ્વામી કહે છે કે અંગૂઠાને આંગળીઓ બહુ સારી, જોઈ અંતર લીઓ ઉતારી, અને એ અંગૂઠાને આંગળીઓ ઉપર પાછા ઝીના ઝીના રોમના સુંદર રોમ બધા શોભે છે, અને એ રોમમાંથી પણ એકદમ ઝીનો પ્રકાશ નીકળે છે એવા એ રોમ શોભે છે. નખ છે એ નખ પણ પ્રકાશમાન છે, અને ભગવાનને જે રોમ છે એ રોમ પણ જાણે આમ સોનાના તાર હોય ચળકતા એવા ભગવાનના રોમના દર્શન થાય છે. એ અંગૂઠા અને આંગળી એ બંનેની વચ્ચે ભગવાનને એક ચાખડી પહેર્યાનું ચિહ્ન છે, ચાખડી પહેર્યાનું ચિહ્ન જે તિલ ચિહ્નના પાઠ દરમિયાન આવે છે. જે ભક્તો ભગવાનની મૂર્તિના તિલ ચિહ્નનો પાઠ કરતા હશે એને આનો ખ્યાલ આવશે. જેને આ પ્રક્રિયા કરી નથી, જે આ રસ્તે ચાલ્યો નથી, એને હજુ પણ કહું છું, એને આ બધી જ વાતો, આ બધું જ વર્ણન નીરસ લાગશે. એની માટે ઊંઘવાની દવા આ કથા થઈ રહેશે, એની માટે નીરસ આ કથા થઈ રહેશે. કારણ કે જે સુખને ભોગવવા પ્રયત્ન જ કર્યો નથી, કેવળ આ લોકનું કરવા માટે જ પ્રયત્ન કર્યો હશે, એને પરમાત્માના સ્વરૂપમાં કેવી રીતે વૃત્તિ ચોંટશે, કેવી રીતે ચોંટશે, ગુણ બુદ્ધિમાં આલ્યો જતો હોય એને કેવી રીતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ચોંટશે. આ તો જેને ભૂખ લાગી હોય કે જો મોટા મોટા સંતોને પ્રેમાનંદ સ્વામીને મહારાજે દંડવટ કરવાનું ક્યારે નક્કી કર્યું છે, પ્રેમાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજના હૃદયમાંથી ક્યારે એવા શબ્દો નીકળી ગયા કે આવા સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ, એટલે નહીં પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને ગાતા હતા, એટલે નહીં કે સ્વામીનું નામ પ્રેમાનંદ હતું, એટલે નહીં કે સ્વામી બહુ સારા રાગથી ગાતા હતા. શા માટે ભગવાનને એવો સંકલ્પ થાય છે, આટલા વચનામૃતો 262માં શ્રીજી મહારાજ એક મધ્યના 48માં વચનામૃતમાં બોલ્યા કે આ પ્રેમાનંદ સ્વામીને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ. એની પાછળનું શ્રીજી મહારાજનું એ સંતને દંડવટ કરવા પાછળનો આટલો બધો ભાવ શ્રીજી મહારાજને પ્રગટ થઈ ગયો એની પાછળનું કારણ એટલું જ છે. શ્રીજી મહારાજ એટલું બોલ્યા, બહુ સારા કીર્તન ગાયા, આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ. મારો સગો છે એટલે નહીં, બીજું એની અંદર કાંઈ બીજું કાંઈ બહુ મોટા બીજા ગુણ છે એટલે નહીં,
એમની અંદર કોઈ કળા છે એટલે નહીં, એમાં કોઈ ચાતુર્ય કે બુદ્ધિ છે એટલે નહીં, એ બહુ મોટા સત્સંગના કામ કરે છે એટલે નહીં, એમને મારે દંડવટ કરવાનું જો કોઈ પ્રયોજન હોય તો શ્રીજી મહારાજે પોતાનો દંડવટ કરવાનો ભાવ જે થયો એનો હેતુ કીધો, એ હેતુ એટલો જ છે, એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, આટલો જ બસ. ચિંતવનનો પર્યાય શબ્દ છે સ્મૃતિ. એને ભગવાનના સ્વરૂપનું ચિંતવન છે, એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ. ભગવાનને પણ દંડવટ કરવાની ઈચ્છા થાય, આપણે ભગવાનને કંઈ દંડવટ કરાવવા નથી. પ્રેમાનંદ સ્વામીએ ભગવાનને દંડવટ કરાવવા માટે એ કાર્ય નથી કર્યું, અને પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને દંડવટ કરાવ્યા પણ નથી. પણ શ્રીજી મહારાજ જે મૂર્તિનો ચાહક થાય, જે મૂર્તિનો રસિક થાય, જે મૂર્તિનો પ્યાસો થાય, જે મૂર્તિમાં ચોંટવા માટેના સંકલ્પ કરીને એમાં ચોંટવાની તૈયારીઓ કરે, એની માટે દિવસ વ્યતીત કરે, એમાં જ ક્ષણો વ્યતીત કરે, એ જ વિચારોમાં મંડ્યો રહે, એની પાસે બીજો ટાઈમ ક્યારે હોય બીજું કરવાનો? એવાને જોઈ શ્રીજી મહારાજના હૃદયમાંથી એવું વાત્સલ્ય પ્રગટ થાય છે કે આને આવું ચિંતવન છે, માટે આને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરું. ભગવાનને પણ એના દાસ થવાનું ગમે છે, જેની પાસે મૂર્તિનું ચિંતવન છે એના દાસ થવાનું ભગવાનને ઈચ્છા થઈ જાય છે, એના ચરણમાં બેસવાની ભગવાનને ઈચ્છા થઈ જાય છે. કારણ કે જગત આખું વિષયના ચિંતનોમાં જીવે છે. જ્યારે કોઈક એવા ભગવાનના સંત કે ભક્ત હોય છે કે જેને આ રસ્તો દેખાય છે અને આ રસ્તે ચડે છે, સદગુરુ ગોપાળન સ્વામી ત્યાં સુધી કહે છે, આટ આટલી વાતો કરીએ છે, જીવ બીજા ભામે ચડે છે, પણ આ વાતની કોઈને ચટકી ચડતી નથી. આ ગોપાળન સ્વામીના શબ્દો છે. જીવ ભામે ચડી જાય છે. ભામ બહુ પ્રકારની સ્વામીએ વર્ણવી છે, બહુ પ્રકારની વર્ણવી છે. પણ જે કરવાનું છે સ્વામી કે આટ આટલી વાત કરીએ છે પણ કોઈને ચટકી ચડતી નથી. ગોપાળન સ્વામીએ આજથી વર્ષો પહેલાં કીધું ચટકી ચડતી નથી. આ તો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ આપણા આત્માને સમજાવવા માટે કે સમજીને ભગવાનની મૂર્તિમાં ચોંટી જા, સમજીને ભગવાનના અંગો અંગમાં ચોંટી જા, સમજીને ભગવાનના ચિંતવનમાં લાગી જા. બીજા સમય અને બીજા વિચારોમાં વ્યર્થ કાળ નિર્ગમવો, બીજા બધાય સંકલ્પમાં વ્યર્થ કાળ કાઢવો જેમાંથી કશું લેવાનું જ નથી, આ લોકના પ્રશ્નને આ લોકના જવાબો બધા આ લોકમાં જ હમાવાના છે, આ લોકના સંબંધો બધા આ લોકમાં જ હમાવાના છે, જેટલું જરૂર પડે વ્યવહાર પૂરતું કરીએ, પણ કરવાનું કાર્ય તો આ જ છે ભગવાનના સ્વરૂપનું ચિંતવન. બે જ વસ્તુ શ્રીજી મહારાજે મધ્યના 48માં દુર્લભ ગણાવી છે, એક બ્રહ્મવેતા સાધુનો સંગ અને બીજું ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સહિત ચિંતવન. આ બે જ વસ્તુ મહારાજ કે દુર્લભ છે, બાકી બધું જ સુલભ છે, બાકી બધું હતું છે અને રહેશે. આ બે વસ્તુ દુર્લભ હતું, દુર્લભ છે અને દુર્લભ જ રહેવાનું. એ બે વસ્તુ જે દુર્લભ છે, બ્રહ્મવેતા પુરુષના સંગ આજે આપણને મળ્યા છે અને સાથોસાથ ભગવાનની મૂર્તિનું ચિંતવન કરી શકીએ એવું સાહિત્ય, એ પ્રકારના આજે તો વિડીયોગ્રાફી, એ પ્રકારના આજે કેટલી સંતોએ મહેનત કરીને અલગ અલગ જગ્યાઓથી ખૂબ સુંદર મહેનત કરીને ભગવાનનું ચિંતવન આત્માઓને થઈ શકે એના માટેનું બહુ પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નના ભાગરૂપે જો આપણે થોડોક પ્રયત્ન કરીએ તો ચોક્કસ ભગવાન તો દયાળુ છે. એ આપણા ચિંતવનમાં આવવા માટે જ રાત ને દિવસ ઈચ્છે છે, પણ આપણે જ્યારે એવું મંડીશું ત્યારે આવશે. ભગવાનને અંગૂઠા અને આંગળીઓ પાસે ચાખડીઓના રૂડા ચિહ્ન છે. પ્રેમાનંદ સ્વામીએ બહુ સરસ ભાવના ઓરાઓ શ્યામ સ્નેહી એ પદની અંદર નિરૂપી છે. ચાખડીઓના રૂડા ચિહ્ન તે પાપનીએ લોવાલા. શું પ્રેમાનંદ સ્વામીએ ભાવ કર્યો છે, આપણી કલ્પનામાં પણ ન બેસે. ચાખડીઓના રૂડા ચિહ્ન તે પાપનીએ લોવાલા.
महाराज मारी पापन थी तमारी चाखड़ियोना जे चिन्ह छे ने एने आम हूँ लूछू छू, तमारी चाखड़ियोना चिन्ह ऊपर हूँ मारा पापन ने फेरवू छू, मारा पापन करता पण तमारा चाखड़ियो ना चिन्ह पड़ेली जग्याओ कोमळ छे, प्रभु तमने मारी पापन वागी ना जाए, पण हूँ ए पापन द्वारा त्यां आगळ तमारी सेवा करीने એ ચાખડિયુંના રૂડા ચિહ્નને લોહીને મારા અંતરની અંદર ઉતારું છું. આવા પ્રેમાનંદ સ્વામી, આવા પ્રેમાનંદ સ્વામી. ક્યાં આપણે મારું તારું આ જગત, મારું થયું ના થયું, આટલું મને મળ્યું ના મળ્યું, ઓછું હતું વધારે હતું, મને આમ કીધું તું આમ કહ્યું તું આમ કર્યું તું આ કર્યું તું, ક્યાં આવા શુલ્લક પ્રશ્નો અને ક્યાં મોટા પરમહંસો અને મોટા મૂર્તિના ચાહક સંતો ભક્તોની ખેવના. શું કરવું છે, શું લેવું છે, શું પામવું છે, આપણા હાથની વાત છે. જે દિવસે આપણે મંડીશું, જે દિવસે આ વિચારોમાં ગરકાવ થઈશું, આ વિચારો પોતાના આત્માને કરાવવા માટે છે, પોતાની જાતને કરાવવા માટે છે. કોણ કરે છે એ જોવા માટેની જરૂર નથી, એવું જોવા માટે જે ગયો એને આત્મા માટે કર્યું જ નથી, મારા માટે છે, મારે કરવાનું છે અને આ સુખ સુધી પહોંચવાનું છે. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતોએ ભગવાનના અંગો અંગનું વર્ણન કરીને પદોના પદો લખ્યા તો એને એમને એમ નથી લખ્યા, એમાંથી બહુ સુખ આવે છે, બહુ સુખ આવે છે, એટલે લખ્યા છે, એટલે લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યા, લાંબી ઉર્ધ્વ રેખું રે હું તો ધ્યાન વિના એને દેખું રે, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું. બધા ભગવાનની મૂર્તિને વિશે રસબસ સંતો હતા, મૂર્તિમાં જ રસબસ, મૂર્તિમાં રસબસ, મૂર્તિમાં જ મૂર્તિમય જ થઈ ગયેલા એવા પરમહંસો, એવા પરમહંસો એ આપણને મળ્યા, એનો વારસો આપણને મળ્યો. એવા પરમહંસોની પરંપરાના હોન તમે છીએ, તે પરમહંસોએ જે સુખ લીધું, એને જે મજાને આનંદ કર્યો એ આપણને કેમ ના મળે? કેવું કરે છે, સાત પેઢીનું લોકો હંગરીને ગયા હોય તો શું કહે છે, અમારી હાથમી પેઢીએ 1000 વીઘા જમીન હતી, અમારી હાથમી પેઢીએ અમારી પાસે આટલા રૂપિયા હતા, એને સાતમી પેઢીનો કેફ વર્તે છે. આજે અમે આજે આ સુખિયા છે ને અમારી હાથમી પેઢીવાળાએ આ બધું ભેગું કરેલું, આવું ઘણા લોકો કહે છે. તો આપણી પેઢીઓએ આ બધું ભેગું કર્યું છે, આ સંપત્તિ છે, આ મૂડી છે, એકાંતિક ધર્મ છે, મૂડી છે, આપણે પેઢીઓએ ભેગું કર્યું છે, આપણને આપણો વારસો આપે છે, આજે આપે છે ને આપીને ગયો છે. મૂર્તિ એ આપણો વારસો ને આપણી સંપત્તિ છે, આપણા પેઢીઓએ આપી છે અને આજે આપે છે. કેમ આપણે એની ભૂખ ન લગાડીએ? અને જે આપણી પેઢીઓએ, આપણી પેઢીઓને આપણી પરંપરાની અંદર જે લોકોએ જેને વિપત્તિઓ માની છે, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, છળ, કપટ, દંભ, આ બધાને વિપત્તિઓ માની છે, જે આપણી પેઢીઓએ ભેગું કર્યું નથી, જે બાજુ આપણી પરંપરાઓએ જોયું નથી, જેને આપણી પરંપરાઓએ ઠોકર મારી છે, જેની ઉપર આપણી પરંપરાઓ થૂકી છે ને જાડે ગઈ છે, એવી તુચ્છ વસ્તુઓ, એવા તુચ્છ સ્વભાવો, એની બાજુ આપણું ખેંચાણ કેમ? અને જે આપણી પરંપરાઓ અને આપણી પેઢીઓએ ભેગું કર્યું છે મૂર્તિનું સુખ, એ બાજુનું આપણું ખેંચાણ કેમ નહીં? આપણી કોઈક અનસમજણ જ, આપણું કોઈ અજ્ઞાન જ, આપણું જ્ઞાનમાં અજ્ઞાન, આપણી સમજણમાં અનસમજણ, આપણી અતિ બુદ્ધિમાં મૂર્ખામી, એવું તો કંઈક હશે જ. નહીં તો કોઈ દિવસ એવું ન થાય કે જે સંપત્તિ આપણને વાસ્તવિક આપી છે એ સંપત્તિમાં આપણે, એ સંપત્તિ તરફ આપણું ખેંચાણ ના થાય, અને જે નથી, જે વિપત્તિઓ જે ગણાવી છે એ તરફ આપણું ખેંચાણ થાય, એનો અર્થ જ એ છે કે આપણી બુદ્ધિમાં આપણે મૂર્ખામી ભરી હશે, આપણી સમજણમાં આપણે અનસમજણ રાખી હશે અને જ્ઞાનની અંદર અજ્ઞાન રાખ્યું છે, એના કારણે એવું થાય છે. ફના મહારાજ કહે છે, અંગૂઠાને આંગળીઓ બહુ સારી, આંગળી અંગૂઠા ઉપર શોભે જીના રોમ સુંદર, ફના તના લાંક જોઈ નાથ નિરખ્યા છે. પગ અને આંગળીઓ અને ઘૂંટી વચ્ચેનો જે ભાગ હોય ને એને ફણો કહેવાય, અને એનો જે પેલો વળાંક હોય ને આપણા પગની એની અંદર વળાંક, એને લાંક કહેવાય. એ જોઈ અને સ્વામી કે ઘૂંટી ગણું દોઈ નાથ નિરખ્યા છે,
બંને ઘૂંટી અંદરની અને બહારની બંને ઘૂંટીઓ સ્વામી કે મેં જોઈ છે. બહારની ઘૂંટી છે ત્યાં આસનના ઘસારાના ચિહ્ન પડેલા છે. ગોળ રંગ ચોળ બે પેની પેની છે પગની, એ પણ સ્વામી કે બહુ સરસ શોભા જેની છે. કાંડા કોમળ બે કહીએ નાથ નિરખ્યા છે, જંગા જોઈને સુખ લઈએ નાથ નિરખ્યા છે, પિંડી સરખીને સુવાડી નાથ નિરખ્યા છે, નડી લાગે છે રૂપાડી નાથ નિરખ્યા છે, જોયા જેવા છે બે જાનો નાથ નિરખ્યા છે, ઘોટન નામ ધામ શોભાનો નાથ નિરખ્યા છે, ડાબા જાનો પર ચિહ્ન જોઈ નાથ નિરખ્યા છે, મારું મન રહ્યું છે મોહી નાથ નિરખ્યા છે. કાંડા કોમળ બે કહીએ, જે કાંડા છે હાથના અતિ કોમળ છે, અતિ કોમળ. જંગા જોઈને સુખ લઈએ, ભગવાનની જે જંગા છે એને જોઈને સ્વામી કે સુખ લઈએ, પિંડી સરખીને સુવાડી, જે ભગવાનની પિંડીઓ છે, ગોઠણથી જે નીચેનો ભાગ એનો આગળનો ભાગ છે અને જે નળો જેવું દેખાય એ નળી છે, શબ્દ સ્વામીએ વાપર્યો છે, અને પાછળનો ભાગ છે એ ભગવાનની પિંડીઓ છે, અને ભગવાનની પિંડી એટલી સુંદર, એવી રૂપાળી અને એટલી પોચી છે. ભગવાનની પિંડીઓ જેને રૂણા પૂમડા હોય ને એવી છે, નંદ સંતોના કીર્તનોમાં એનું વર્ણન છે. ભગવાનની પિંડીઓ રૂણા પૂમડા જેવી, આપણી પિંડી છે ને પથરા જેવી, પથરા જેવી, અને ભગવાનની પિંડીઓ છે ને રૂણા પૂમડા જેવી, એવી કોમળ, એવી પોચી, એક હરખી, એક હરખું ડ્રોઈંગ. આપણે બધું ઊંચું નીચું આગળ પાછળ ફરી ગયેલું, પણ ભગવાનનું, ભગવાનની મૂર્તિનું સહજ આકર્ષણ જ એવું છે. ભગવાનની એવી પિંડીઓ સુંદર છે, નડી લાગે છે રૂપાળી. ભગવાનની જે નડા છે, ઢીચનથી ઘૂંટી વચ્ચેનો જે નડો છે, એ નડો, એ નડી બહુ રૂપાળી લાગે છે. એની ઉપર તિલચિહ્નોનું ધ્યાન કરાવતા પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે કે જમના નડા ઉપર ઘૂંટીથી પાંચ તસુ ઉપર એક તિલ છે, અને સાથોસાથ ડાબા નડા ઉપર પણ એક મોટો તિલ પાંચ તસુ છેટે છે ને એક નાનો તિલ પણ છે ડાબા નડા ઉપર. ભગવાનના ઘૂંટણ, ભગવાન જોએ એવા ઘૂંટણ છે ભગવાનના પોચા. એક ચરિત્ર એવું છે, ભગવાનની મૂર્તિ કેવી છે એનું એક ચરિત્ર બહુ સરસ છે. ખોલડિયાદના ખેંગાર ભગતની આપણે કથા ઘણી વખત સાંભળી છે કે ખોલડિયાદના ખેંગાર ભગતે મહારાજને જ્યારે ગઢપુરની અંદર કડિયાના પગાર ચડી ગયા અને મહારાજ બધાને દેશકાળ વિશે પૂછતા હતા, ત્યારે ભલ ભલા સારા હરિભક્તોને પણ શ્રીજી મહારાજના મર્મની ખબર નહોતી પડી, અને ત્યારે ખેંગાર ભગતે શ્રીજી મહારાજને 700 રૂપિયા લાવીને દીધા હતા અને મહારાજ બહુ રાજી થયા હતા, આખા શરીરે ચંદન ચર્ચાવ્યું હતું. એ ખેંગાર ભગતની એક વાત છે. ખોલડિયાદવાળા ખેંગાર સિંધવ એકવાર મહારાજના દર્શન કરવા ગઢડે ગયા હતા. એ વખતે એક દિવસ મહારાજે અક્ષરરોડીમાં ઢોલિયા ઉપર મહારાજ સૂતેલા હતા, એટલે ખેંગાર પટેલ ત્યાં આવ્યા અને મહારાજના પગ ડાબવા માંડ્યા. તે પગ ડાબતા જાય અને પોતાના હાથની આંગળી ડબાવીને જોતા જાય, ત્યારે મહારાજે કહ્યું, શું જુઓ છો? ત્યારે તે પટેલ બોલ્યા, મને એકવાર ભાવનગરવાળા રૂપાભાઈએ એવી વાત કરી હતી કે એકવાર દીવાન આવતો હતો ત્યારે મહારાજ મનુષ્ય ચરિત્ર બતાવવા સારું ઝાડના ખેતરમાં સંતાન હતા, એ વખતે હું મહારાજ સાથે હતો
ત્યારે એક સમયે મને મહારાજે કહ્યું, મારે હાથે કડતર થાય છે, તે હાથને વળ દો, એટલે આમ થોડા હાથને મરોડો, એમ વળ દો એટલે મરોડો, પેલું કપડું નીચો એને આમ સહેજ, તો મરોડાય કેટલું મરોડાય, બાકી હાડકાની હાડકાની ફ્રેક્ચર થઈ જાય, તે વળ દેવાનું કીધું. તે મેં કહ્યું હાથને વળ દઈએ તો ભાંગી જાય, હાથને થોડો વળ દેવાય, આમ સહેજ મરોડાય પણ આખો વળ દે, વળ એટલે આખું પેલું કપડું નીચો હોય એમ કરવાનું, તો એવું કરો તો ભાંગી જાય. પેલા રૂપાભાઈએ કીધું. મહારાજ બોલ્યા, તમે ફિકર રાખો, મારો હાથ નહીં ભાગે. તે પેલા રૂપાભાઈ કે મેં વળ દેવા માંડ્યો, ઘણો વળ દીધો પણ હાથને કાંઈ થયું નહીં. ત્યારે મને થયું કે મહારાજના શરીરમાં હાડકું જ નથી, તે સારું હું ડબાવી ડબાવીને જોઉં છું. ખેંગાર ભગત કે એટલે હું જોઉં છું મહારાજ કે સાચું છે કે ખોટું છે, આ ચેક કરું છું. તમારા શરીરમાં કંઈ હાડકું છે પણ મને કંઈ હાડકું લાગતું નથી. ત્યારે મહારાજ કે એમ તે હોતું હશે, જુઓ અમારા ઢીંચણ રહ્યા, હાડકા વિના ઢીંચણ હોય, આ ઢીંચણ, આ ઢીંચણ કેવી રીતે, હાડકું ન હોય તો કેવી રીતે ઉપશે, જો આ આ ઢીંચણ છે કે નહીં અમારા, આ જો આ ઢાંકણી પણ હોય કે ના, ઢાંકણી દેખાય છે કે નહીં તમને, તો કે આ. પછી ખેંગાર ભગત ઢીંચણ જોયા, તે રેશમ જેવા દેખાયા, આ મળે ને રેશમ જેવા દેખાયા, એટલે મહારાજને કહ્યું આમાં તો હાડકું જ નથી. પછી મહારાજ કે આ અમારી કોણીઓ જુઓ તો, એટલે આ કોણીઓ આ હોય, આ કોણી હાડકા વિનાની જુઓ આ કેવી દેખાય છે, એ તો કઠણ હોય ને માટે એમાં હાડકું હશે, જોઈ લો. પછી કોણીઓ જોઈ, તે એમાંય હાડકું નહીં. પછી મહારાજે કહ્યું અમારું માથું જુઓ, એમાં તો હાડકાની તુંબલી હોય ને, આમાં તો ખોપરી વિના માથું રહે કેમ, એમાં તો હશે ને જો. ત્યારે પટેલે માથું જોઈને બોલે આમાં પણ હાડકું નથી. પછી મહારાજ કે ત્યારે હાડકા વિના દેહ હોય કેમ, હાડકા વિના દેહ કેમ હોય. અને ત્યારે ખેંગાર પટેલ બોલ્યા, મહારાજ તમે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, તમારી રીત અલૌકિક હોય, એમ કહીને મહારાજને નમસ્કાર કર્યા. આવું મહારાજની મૂર્તિ હતી. ભગવાન મનુષ્ય આકારે હોય કે દિવ્ય સ્વરૂપે હોય, ધામસ્થ સ્વરૂપે હોય, ભગવાન ભગવાન જ છે, ભગવાન ભગવાન છે. એ મનુષ્ય જેવા દેખાય છે, મનુષ્ય નથી, મનુષ્ય જેવા દેખાય છે. મનુષ્યને સુવાન પડે, મનુષ્યને પોતાની સાથે હેત થાય એટલે મનુષ્ય જેવા થાય છે, મનુષ્ય નથી. મહારાજના મુખ તો મનુષ્ય નથી, દેહને ધારણ ભગવાનની ઈચ્છાથી કરે છે, પણ પરમાત્મા એ તો હાવ નોખું સ્વરૂપ છે. એવા ભગવાનની સુંદર એવી પિંડીઓ છે, સુવાળી લાગે છે, નળી લાગે છે. રૂપાળી સ્વામી કે જોયા જેવા છે બે જાનું, બે ઘૂંટણ મહારાજના જોવા જેવા છે. ડાબા જાનું પર ચિહ્ન જોઈ, ડાબા ગોઠણની બહારની બાજુ એક ચિહ્ન છે, મારું મન રહ્યું છે મોહી, ત્યાં સ્વામી કે મારું મન મોહીને રહે છે. જગતના શરીરોમાં વૃત્તિને ફેલાવા કરતાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં વૃત્તિને ફેલાવવી, જગતના શરીરોમાં જે વૃત્તિને ફેલાવે છે એની વૃત્તિઓ મલિન થઈ જાય છે, એની વૃત્તિઓ મળયુક્ત થઈ જાય છે, એની વૃત્તિ ગંધાતી અને એની વૃત્તિ ચલાયમાન થઈ જાય છે. જ્યારે જેની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં લાગે છે એની વૃત્તિમાં સુગંધીદાર એની વૃત્તિ થઈ જાય છે, એની વૃત્તિ સૌમ્ય અને નિર્મળ થઈ જાય છે, એની વૃત્તિ દ્વારા અનેક પોતાને અને અનેકને શાંતિ મળે એવું એની વૃત્તિનું કાર્ય થઈ જાય છે. માટે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી, જગતના જે શરીરો છે, જગતના જે પદાર્થો છે, જગતની જે કોઈ વસ્તુ સર્જન આદિ બ્રહ્માની સૃષ્ટિનું કોઈ પણ સર્જન હોય એમાં કોઈ જગ્યાએ વૃત્તિ રાખવા જેવી નથી. ત્યાંથી દોડાવીને કેવળ પુરુષોત્તમની સૃષ્ટિમાં, પુરુષોત્તમ નારાયણની મૂર્તિરૂપી સૃષ્ટિમાં, પુરુષોત્તમ નારાયણની ધામરૂપી સૃષ્ટિમાં, પુરુષોત્તમ નારાયણની અલૌકિક અષ્ટધા પ્રકૃતિથી સર્જાયેલી જે ધામરૂપી પ્રકૃતિ એને વિશે વૃત્તિ રાખવા જેવી છે, બાકી ક્યાંય વૃત્તિ રાખવા જેવી નથી. ઉરુ શોભે સુંદર સુવાળા નાથ નિરખ્યા છે, ઉરુ એટલે સાથળ, રંભા સ્તંભ સાથળ રૂપાળા નાથ નિરખ્યા છે. રંભા સ્તંભ એટલે
કેળના સ્તંભ જેવા, કેળનો કેવો સ્તંભ હોય એવા ભગવાનના સાથળ એક સરખા શોભે છે, એક સરખા, અતિ સુંવાળા. ડુંડ ફાંદ દ્રગે દેખી નાથ ને રખ્યા છે. ડુંડ ભગવાનને હતી છે પણ માપની છે, ખાલી શોભા આપે ને એવી ડુંડ છે. 70-20 મન બાજરો ભરાય એવી નહીં, આપણે તો ફાંદ લટકી હોય એને પટ્ટે બાંધવી પડે એવી નથી ભગવાનની ફાંદ. ભગવાનની ફાંદ છે, ભગવાનની ડુંડ છે, એ ભગવાનની મૂર્તિની શોભા આપણું ખેંચાણ કરે એવી છે, એવી છે. આડી અવળી નહીં, આપણા પીવડા ઘનશ્યામ મહારાજની ફાંદ જો ને કેવી છે, બધી બાજુથી માપ કેવું લીધું છે. પૂજ્યપાદ ગુરુજી અંતરમાં કેવા મહારાજને ધાર્યા હશે, કેવું ગુરુજીએ આ પીવડા ઘનશ્યામ મહારાજ એને આવી રીતે ઉપસાવડાવ્યા કારીગર દ્વારા. એ કારીગરના હાથની અંદર, એ શિલ્પીના હાથની અંદર ગુરુજી પોતે જ ભાવરૂપે બેઠેલા હતા. એ શિલ્પીએ પણ કબૂલ્યું છે કે મેં ઘણી મૂર્તિઓ ઘડી છે પણ આવી મૂર્તિ ક્યારેય મારાથી ઘડાઈ નથી, કારણ કે એ શિલ્પીના હાથની અંદર ગુરુજીની વૃત્તિ બેઠેલી હતી, એના ટાંકનાની અંદર ગુરુજીની વૃત્તિ બેઠેલી હતી. ગુરુજીની વૃત્તિમાં ભગવાનનું જે સ્વરૂપે અનુભવે છે એ બેઠેલું છે. એક એક વસ્તુને ગોઠણ આટલો સેજ આમ છે ને આમ કરવાનો છે, પેટ આટલું આમ છે ને આમ કરવાનું છે, એ જે છે ને એ હેત વિના ના થાય, હેત વિના ના થાય. એટલે જ મોટા પુરુષોની સ્થિતિ એને ઓળખવા માટે એટલા પ્રસંગો જ કાફી છે. કારણ કે અંત્યના 9મામાં શ્રીજી મહારાજ કહે છે, અમારા મોટા મોટા પરમહંસો બે વૃત્તિએ રહે છે, એક વિચારેયુક્ત વૃત્તિ ને પ્રેમેયુક્ત વૃત્તિ. પ્રેમેયુક્ત વૃત્તિ ભગવાનમાં રાખે છે અને વિચારેયુક્ત વૃત્તિથી બાહ્ય દ્રષ્ટિએ કરીને તમામ સત્સંગને આ જે કંઈ ક્રિયા કરવી પડે કરે છે. મોટાની સ્થિતિ આવી છે અને એ મોટા જ આટલી પ્રવૃત્તિની વચ્ચે હોય પણ જ્યારે ભગવાનનું સ્વરૂપ કંડારવાનું થાય ત્યારે આવું સ્વરૂપ આપી શકે એ મોટા પુરુષો જ આપી શકે, મોટા પુરુષો આપી શકે. જેવું ધાર્યું એવું એમાં પ્રગટ કર્યું, એવું પ્રગટ કર્યું તો એ અંતરમાં કેવું સુખ લેતા હશે. આ સંતોએ આવું વર્ણન કર્યું તે અંતરમાં કેવું સુખ લેતા હશે. બસ એ સુખ તરફનું આપણું ખેંચાણ થશે ને તો ભગવાન અને મોટાની કૃપાથી આનું સુખ આવશે. આ સીધે સીધું આ છે ને, સીધે સીધું આમ સીધે સીધું ઉતરી જાય, સીધે સીધું એનો ટેસ્ટ આવવા માંડે એવું નથી. આના માટેનો પ્રયત્ન થશે પછી એ મય જ રહેવાશે. ડુંડ ફાંદ દ્રગે દેખી નાથ નિરખ્યા છે, મારી ધન્ય કમાઈ લેખી. સ્વામી કે મારી ધન્ય કમાઈ, મારી કમાણી જો કોઈ હોય તો આ ભગવાનનું સ્વરૂપ એ મારી કમાણી છે. કોમળ કટી કહીએ કેવી નાથ નિરખ્યા છે, જોઈ અંતર દાર્યા જેવી નાથ નિરખ્યા છે. પેરી વડ દઈ પછેડી નાથ નિરખ્યા છે, મારું મન બાંધ્યાની બેડી નાથ નિરખ્યા છે. કોમળ કટી કહીએ કેવી, ભગવાનની જે કટી છે, ભગવાનની જે કમરનો ભાગ છે, બે જગ્યાએ ધોતી પહેર્યાના, મહારાજના ધોતી પહેર્યાના ચિહ્નો છે. જોઈ જીવ ધરે છે ધીર, બસ ત્યાં આગળ મારો જીવ ધીરજ રાખીને ઊભો રહી જાય છે સ્વામી કે. પેટ રૂડું ને રૂપાડું, પીપળ પાન સમ સુવાડું. પીપળના પાન સમાન ભગવાનનો પેટ છે. ત્રિવડી પડે છે જો તેમાં નાથ નિરખ્યા છે, પોયન સમ શીતળ સુખ જેમાં નાથ નિરખ્યા છે, નળ નિરખી મોહ્યું મન નાથ નિરખ્યા છે, શોભે સુંદર શ્યામ સ્તન નાથ નિરખ્યા છે. ઊંડી નાભી ગોળ ગંભીર,
ઊંડી ના બીરે રૂપાળી બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી સોબસી કહુરે રૂડી વર્ણન કરતા જાય ચિત બૂડી. એટલા બધા સંતોએ પદ લખ્યા છે ભગવાનની મૂર્તિનું વર્ણન કરતા, કે આ ગાતા રહીએ ને થોડાક મોઢે કર્યા હોય ને, થોડીક એવી કડીઓ મોઢે કરી હોય ને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતી, એને ગાયા કરીએ ને તોય વૃત્તિ એમાં ને એમાં પરોવાયેલી રહે. કરવાનું તો આ જ છે, બધી જગ્યાએથી વૃત્તિ તોડવા માટે આ જ ઉપાય છે. ભગવાનની અંગ ચિંતામણીઓ, ભગવાનની ધ્યાન ચિંતામણીઓ, એની જેટલી કડીઓ યાદ રહે એટલી કડીઓ યાદ રાખીને ગાયા કરવી, અને એ જે કડીનું વર્ણન છે એ મય વૃત્તિને કર્યા કરવી, એ મય વૃત્તિને કરતાં કરતાં એવું ચિંતવન કરતાં કરતાં વૃત્તિ એ આકારે થઈ જાય, અને એ આકારે થઈ જાય એને જ્યારે તદાકાર થઈ જાય ત્યારે વૃત્તિ શુદ્ધિને પામી કહેવાય, એ વૃત્તિ પતિવ્રતા થઈ કહેવાય, એ વૃત્તિ ભગવાનને વર્ણીય થઈ કહેવાય, અને એ વૃત્તિ ભગવાનને ધારવા યોગ્ય થઈ કહેવાય, અને એ વૃત્તિ કલ્યાણકારી બને છે. એ વૃત્તિ છે એ ભગવાન સુધી પહોંચાડવાવાળી બને છે. માટે પ્રયત્નશીલ પ્રવૃત્તિની અંદર પણ રહેવું, એવું નથી કે આના માટે નિવૃત્ત થવાની જરૂર છે. હાલતા ચાલતા ખાતા પીતા પ્રયત્ન અભ્યાસ, આખો અભ્યાસનો વિષય છે. પણ આવો અભ્યાસ કરવો હોય તો પહેલો નિર્ધાર એ જોઈએ કે મારે વ્યર્થ વાતો અને વ્યર્થ વિચારો અને વ્યર્થ ચર્ચા વિચારના અને વ્યર્થ બેઠક ઉઠક ને વ્યર્થ કાર્ય કોઈ કરવું નથી, તો જ આ રસ્તો જડે. જ્યાં સુધી આપણે બીજું વ્યર્થ જેટલું જરૂર નથી, જરૂરિયાત છે, વ્યવહાર પૂરતું જરૂર છે, જવાબદારીમાં આવે છે, ચોક્કસ કરીએ, પણ એ કરતાં કરતાં પણ ઈસકાનો રાખીએ, અને એ નથી કરવાનું જે ટાઈમે એ ટાઈમે તો આ જ કરીએ, તો ઓટોમેટિક થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. પ્રયત્ન અભ્યાસથી જો આપણે કરીશું તો આ તો સાચો માલ છે, ઓટોમેટિક આવશે. ભગવાનની નાભી હતી ઊંડી ગોળ છે, જોઈ જીવ ધરે છે ધીર, એ નાભી છે એની જમણી કોરે ધાર ઉપર એક તિલ છે મોટો, ડાબી બાજુએ છે છેટે એક તિલ છે, પેટ રોડું ને રૂપાળું પીપળ પાન સમ સુવાળું, પીપળના પાન જેવું ભગવાનનું પેટ છે, એમાં ત્રિવળી પડે છે, ત્રણ વળ પડે છે, ત્રિવળી છે ભગવાનના ઉદરમાં, અને શીતળ એવું છે પોયન સમ શીતળ, જેવી રીતે રાત્રિ કમળ ખીલેલું હોય ચંદ્રમા હોય અને જેવું શીતળ હોય વાતાવરણ, એવું ભગવાનના ઉદરમાં જે વૃત્તિને રાખે છે ભગવાનની એ નાભીને નિરખે છે. ભગવાનની નાભીની આસપાસના એ બે તિલ છે એને જોવે છે, એ ત્રિવળીના દર્શન કરે છે, એને અતિ સુખ સુખ સુખને ટાઢક થાય છે. નળ નિરખી મોહ્યું મન, ભગવાનના જે નાભીથી વચ્ચે જ ઉપર એક તિલ છે અને બે નળા આવે નાભીની આજુબાજુમાં, ત્યાં બે નળી ઉપર એક બે એક એક તિલ છે, અને એ જે નળ નિરખી મોહ્યું મન નાથ નિરખ્યા છે શોભે સુંદર શ્યામ સ્તન, ભગવાનના બે સ્તન છે, ત્યાંથી ઉપર જઈએ એટલે નાભીથી ઉપર એક તિલ, એની આજુબાજુમાં બે તિલ, એની ઉપર એક તિલ છે, છાતીની અંદર ભગવાનને હૃદયને વિશે શ્રીવત્સનું ચિહ્ન છે, અને છાતીમાં એક અર્ધચંદ્ર આકારે ચિહ્ન છે જે જમણી કોરે થોડું ચડતું છે, અને એની ડાબી કોરે એ ચિહ્નમાં એક તિલ છે, એનાથી બે આંગળ છેટે બીજો એક તિલ છે, એનાથી બે તસુ છેટે એક તિલ છે જે ડાબા સ્તનની ઉપર છે. એ ભગવાનના સ્તન પણ એટલા સુંદર શોભે છે, એ આખા તિલ ચિહ્ન આ બધું જ જે કાંઈ છે એની અંદર જે આંખ બંધ કરીને ક્યારેક ડૂબવા માટેનો પ્રયત્ન કરે એને જ એમાંથી સુખ આવે છે. જેને ક્યારેય આવો પ્રયત્ન કર્યો નથી, જેને ક્યારેય એ તરફના રસ્તે ચાલવા માટેની ઈચ્છા ધરાવી નથી, એને કશી જ આમાં ખબર નહીં પડે.
એને આમાં કશું જ નહીં લાગે કે આ શું ચાલે છે, શું વંચાય છે, શું બોલાય છે, એનું એને કશી જ ખબર નહીં પડે. પણ જે રસ્તે ચાલ્યો હશે એને ખબર પડશે, અને જે આ રસ્તે નથી ચાલ્યા ના ખબર પડે એને થોડો સમય ઊભા રહેવું, આગળ જતાં આવશે ચરિત્રો, ત્યારે પછી ચરિત્રોમાં તો બધાને સુખ આવે એવી વાતો આવશે આગળ. પણ આ સિદ્ધોત સ્વામીએ છે ને શેરે શેર ઘીનો શીરો મૂક્યો, સીધો જ પહેલો જ મૂકી દીધો છે, સીધો જ શીરો મૂક્યો છે, પહેલો કે શીરો ખવડાવું પછી આપું પાછળ બીજું, એવું સ્વામીએ કર્યું છે. નળ નિરખી મોહ્યું મન શોભે સુંદર શ્યામ સ્તન, છબી દાર ઉપડતી છાતી નાથ નિરખ્યા છે, પોડી રોપાડી રંગ રાતી નાથ નિરખ્યા છે, હે તે ભર્યું અતિ હૈયું નાથ નિરખ્યા છે, તે કેમ કરી જાય કયું નાથ નિરખ્યા છે. ભગવાનની છાતી આમ છબીદારને ઉપડતી છે, ભગવાનની છાતી ઉપડતી છે. એક એક આખું ભગવાનની જે મૂર્તિનું વર્ણન છે ને એ એવું છે કે આ જગતની અંદર કોઈ મનુષ્યનું શરીર આવું હોય જ નહીં. ગમે તે જગ્યાએ આખી દુનિયાની અંદર રૂપાળામાં રૂપાળો ને બધી રીતે ગમે એટલી કસરત કરીને, ગમે એટલા પેલા બીજા જીમમાં જઈને, ગમે એટલું એને પ્રેક્ટિસ કરેલું હોય ને, ગમે એવા ડૉક્ટર પાસે એને હરખું કરાવેલું હોય, પણ પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ એના જેવું કશું હોય જ નહીં. કોઈનું એક એક રોમ પણ ના હોય. આ દુનિયાની અંદર કોઈ એવો રૂપાળો જન્મ્યો નથી, કોઈ છે નહીં, કોઈ જન્મશે નહીં. એના જેવું બધું જ એક્યુરેટ અંગો અંગ હોય એવો કોઈ પૂર્વે થયો નથી, કોઈ છે નહીં, કોઈ હશે નહીં. એવા તો માત્ર એક જ છે, એક અને માત્ર એક છે, બીજો કોઈ નથી. એવો કોઈ નથી, ઈશ્વરો પણ એવા નથી તો બીજો ક્યાંથી હોય. આ તો ઈશ્વરોની સૃષ્ટિ છે, ઈશ્વરો પણ એવા નથી. જે આ સૃષ્ટિના સર્જકો છે એ પણ એ પુરુષોત્તમ નારાયણ જેવા નથી, એવા એ પુરુષોત્તમ નારાયણ છે. અનંત ઈશ્વરોના રૂપ એક પુરુષોત્તમ નારાયણ ધારણ કરી શકે, પણ એ પુરુષોત્તમનું રૂપ, એ પુરુષોત્તમ જેવી લાવણ્યતા, એ પુરુષોત્તમ જેવી કરુણા, એ પુરુષોત્તમ નારાયણ જેવી મૂર્તિ કોઈ ક્યારેય ધારણ કરી શકવાને સમર્થ નથી. અનંત અવતારો પણ એવી મૂર્તિ ધારવાને સમર્થ નથી તો બીજો કોણ સમર્થ હોય. સહજાનંદ મૂર્તિ, એ તો સહજાનંદ મૂર્તિ એક જ છે. એ મૂર્તિને ધારવાને માટે અનંત અવતારો સમર્થ નથી, અનંત ઈશ્વરો સમર્થ નથી, કોઈ દેવતાઓ સમર્થ નથી. એ મૂર્તિ બધાયના રૂપને ધારી શકે, પણ એનું રૂપ કોઈ ના ધારી શકે, એનું ઐશ્વર્ય કોઈ ના ધારી શકે. એવા રસરૂપ એ મહારાજ છે, એવા મહારાજ આપણને મળ્યા છે, માટે મહારાજમાં મસ્ત થવું. આવું વર્ણન જગતના કોઈ ગ્રંથોમાં નથી. આધ્યાત્મિક જગતની અંદર અનેક ગ્રંથો રચાયા છે, અનેક કવિઓ, અનેક પ્રેમી ભક્તો અને અનેકા અનેક ઋષિ મુનિઓ થયા છે જે ભગવાનમાં અતિશય હેતવાળા હતા. અનેક અનેક એવા ભક્તો થયા છે જે ભગવાનમાં હમાઈ ગયા છે, પણ આવું વર્ણન એક ખાલી શ્રીજી મહારાજના નંદ પંક્તિના સંતો સિવાય આટલું ભગવાનને જાણતા હોય, આવા ભગવાનના રોમે રોમની અંદર ઘરી ગયા હોય, આવા તો એક શ્રીજી મહારાજના પરમહંસો, એક શ્રીજી મહારાજના ભક્તો, એક શ્રીજી મહારાજના એવા સાંખ્યયોગી લાડુબા જીવબા જેવા માતાઓ, આજે પણ એવા વચ્ચેના ગાળામાં એવા સંતો ભક્તો, આજે પણ એવા સંતો ભક્તો શ્રીજી મહારાજની કૃપાથી આ સત્સંગમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે, આવું ક્યાંય નથી. આધ્યાત્મિક જગતની સૌથી વિલક્ષણમાં વિલક્ષણ જો કોઈ કૃતિ થયેલી હોય તો આ છે, કે જે કોઈના હાથમાં નથી. એક શ્રીજી મહારાજને જે મળ્યો હોય, શ્રીજી મહારાજના પરમહંસોના સાહિત્યનો અભ્યાસી હોય એને જ આ મળે, એવું છે આ. બાકી બધું ઘણું મળશે, પણ આ નથી મળે એવું. આ એક મહારાજને ત્યાં જ છે. ત્રિવળી પડે છબીદાર ઉપડતી છાતી, ભગવાનની છાતી છબીદાર છે, પોળી છે, પાછી રૂપાળી છે, અને ભગવાનનું હૈયું એવું હેતથી ભરેલું છે. કેમ કરી જાય કહ્યું, ભગવાન અતિ હેતાળ છે, અતિ હેતાળ. કોઈ પણ એને જોવે, એ કોઈને જોવે, એને તરત ભગવાનમાં હેત થઈ જાય, ભગવાન પણ એને તરત હેત આપે. જો સદાય હસતા, મંદ હસ્યા કરે, હેત સતત જેમાંથી વરસતું જ રહે છે, કારણ કે એનું હૈયું હેતથી ભરેલું છે. આપણે ઘડી હેત વરસે, ઘડી કંઈક બીજો કોપ વરસે,
ઘડીક પથરાઈ વરસે અને ઘડીક રેતી વરસે આપણે તો હવારમાં હેત હોય તો બપોર પછી પથરાનો વરસાદ થાય અને હાંચ પડે રેતીનો વરસાદ થાય. આપણા હૃદયમાં બધું ભર્યું છે અને ભગવાનના હૈયામાં તો હેત જ ભર્યું છે, હેત જ. પાપી પુણ્યશાળી બધા ઉપર હેત, બધા ઉપર હેત. મોટો હોય નાનો હોય, તવંગર હોય કે ગરીબ હોય, લૂલો લંગડો હોય કે બધા બધા અંગે રૂપાળો હોય, બુદ્ધિવાળો હોય કે મૂરખ હોય, બધા ઉપર હેત. ભગવાનના હૈયામાં હેત ભરેલું છે. સ્વામી એમ કે છે, કુખ પડખા બે બગલું નાથ નિરખ્યા છે, જોતા સુખ આવે છે ભલું નાથ નિરખ્યા છે, ખબા ખૂબ જોયા મે ખાંતે નાથ નિરખ્યા છે, શોભા સો વખાનું વાતે નાથ નિરખ્યા છે. સ્વામી કે કુખ, કુખ એટલે કમર અને આ જે કોની, અરે ઉપરનો આ જે હાથનો ભાગ, એનાથી જે આ વચ્ચેનો ભાગ, કમરથી થોડોક ઉપરનો ભાગ અને બગલથી નીચેનો ભાગ, એને કુખ કહેવાય. એ કુખની અંદર ભગવાનને જમણી બાજુ એક તિલ છે મોટો, એની પાસે એક નાનો તિલ છે, ડાબી કુખની અંદર ભગવાનને બગલથી હેઠેન કુખથી ઊંચે ચાર તિલ છે મોટા, અને એની બહારની સાઈડ બીજા નાના ચાર તિલ છે. આ તિલ ચિહ્નનો જે પાઠ કરતા હશે એને આ જગ્યાઓ દેખાતી હશે. જેને ધ્યાન કર્યું હશે, વાંચ્યું હશે, ક્યારેક અભ્યાસ કર્યો હશે એને આ બધું દેખાશે. એ છબીદાર, એ કુખ પડખા બે બગલું જોતા સુખ આવે છે ભલું, સુખ આવે છે. ભગવાનની મૂર્તિમાંથી સુખ સ્વામી કે મને આવે છે. ખભા ખૂબ જોયા મેં ખાંતે, ભગવાનના ખભા પણ એવા સુંદર છે સ્વામી કે મેં ખાંતે, બહુ પ્રીતે કરીને એ ખભાને જોયા છે. શોભા શું વખાણું વાતે, સ્વામી કે એના વખાણ ના કરી શકાય એવું મારા શબ્દ ટૂંકા પડે એવા મહારાજના ખભા છે, મહારાજની એવી બગલું છે, ભગવાનના એવી કુખ છે, ભગવાનના એવા પડખા છે. આવું સ્વામી મહારાજની મૂર્તિને વિશે આપણને નિમગ્ન કરવાનો પ્રયત્ન કરે છે. 20 કડી અહીં પૂર્ણ થાય છે. આગળનું ભગવાનની મૂર્તિનું રસપાન સ્વામી આપણને આવતીકાલ કરાવશે. ઘનશ્યામ મહારાજ.